આપણે આગળના વિડિયોમાં નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ ધ છે એના અમુક ખાસ ઉપયોગ જોયા હતા જે આપણે 15 પોઈન્ટ જોયા હતા હવે આ વિડિયોમાં આપણે આગળના ઉપયોગ જોવાના છે તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ તો સૌથી પહેલો છે ઉપયોગ આજના વિડિયોનો એ શું છે કે રેડિયો છે આપણે રેડિયો શબ્દ સાંભળ્યો છે તમે સિનેમા છે થિયેટર છે અને ન્યૂઝપેપર છે આ જે શબ્દો છે એની સાથે સામાન્ય રીતે આપણે ધ નો ઉપયોગ કરીએ છીએ ચલો વાક્ય જોઈએ જેમ કે યસ્ટરડે વી વેન્ટ ટુ ધ સિનેમા આવું બોલીએ છીએ ત્યારે યાદ રાખજો સિનેમા જે છે એની સાથે શું વાપરીએ છીએ આપણે ધ વાપરીએ છીએ ઓકે પછી છે વાક્ય આઈ રીડ ઇટ ઇન ધ પેપર તો અહીંયા પેપરનો મતલબ ન્યૂઝપેપર છે સામાન્ય રીતે લોકો સ્પોકનમાં શું કહે છે ન્યૂઝપેપરને પેપર કહે છે મેં તે છાપામાં વાંચ્યું આઈ રેડ ઇટ એટલે શું થશે મેં તે વાંચ્યું છાપામાં તો અહીંયા છાપાની આગળ પણ શું વાપરશું આપણે ધ વાપરશું પછી છે આઈ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે લિસન ટુ ધ રેડિયો ઇન ધ મોર્નિંગ તો મિત્રો અહીંયા વાક્યમાં બે જગ્યાએ ધ આવે છે પહેલું તો છે રેડિયો આ રેડિયો છે એ જ્યારે સાંભળવાની વાત આવે લિસન રેડિયાનું આપણે શું કામ કરીએ સાંભળવા માટે જ રેડિયો વાપરીએ ને બરોબર છે તો જ્યારે લિસન આવે રેડિયો સાથે એટલે કે હું રેડિયો સાંભળું છું કે સાંભળીશ કે કોઈ પણ કાળમાં વાક્ય હોય તો ત્યારે લિસનની વાત આવે ત્યારે રેડિયોની આગળ શું કરશું ધ કરશું રેડિયોની આગળ સામાન્ય રીતે લિસનમાં ધ કરશું અને બીજું છે કે મોર્નિંગ તો આપણને ખબર છે ઇન મોર્નિંગ ક્યારે બોલાતું નથી ઇન ધ મોર્નિંગ સવારમાં એવી જ રીતે બીજા બે શબ્દ છે ઇન ધ આફ્ટરનૂન બપોરે અને ઇન ધ ઇવનિંગ સાંજે તો આ શબ્દો પણ યાદ રાખજો પણ જુઓ આ બીજું વાક્ય જો મિસ્ટર શર્મા બોટ એટલે ખરીદ્યું મિસ્ટર શર્માએ ખરીદ્યું શું ખરીદ્યું અ રેડિયો અહીંયા જુઓ રેડિયો સાથે શું છે અ છે તો આ વસ્તુ ધ્યાન રાખજો જ્યારે આપણે રેડિયોને લિસન કરવાની વાત આવે ત્યારે આપણે ધ વાપરીએ છીએ પણ જ્યારે રેડિયો વિશે બીજી કોઈ વાત આવે રેડિયોનો સામાન્ય ઉપયોગ શું છે સાંભળવાનું તો ત્યારે આપણે શું કરશું ધ લખશું રેડિયોની આગળ બીજા ઉપયોગમાં જે આવતું હશે અ આવે છે તો અ લખશું બરોબર છે આગળનું વાક્ય છે હી વોચિસ ટેલિવિઝન ઓલ ડે એટલે આખો દિવસ હી વોચિસ એટલે જુએ છે આ સાદો વર્તમાન કાળ છે એ આપણે શીખશું આગળના વિડીયોમાં ઘણા બધા વિડીયો બનાવવાના છે તો એમાં કે એસ ક્યારે લાગે છે ક્યારે નહીં લાગે અહીંયા આપણે આ શીખવાનું છે અત્યારે તો કે ટેલિવિઝન એટલે ટીવી તો ટીવીની આગળ સામાન્ય રીતે જ્યારે વોચની વાત આવે રેડિયોમાં જેમ કર્યું ને આપણે રેડિયો સાંભળવાનો હોય તો ત્યારે ધ આવે અહીંયા ઉલટું છે કે જ્યારે ટીવીને જોવાનું હોય વોચ એટલે જોવું અને ટીવી ટેલિવિઝન એટલે ટીવી ટેલિવિઝન બરોબર તો એની જોડે શું આવશે કાંઈ આવશે નહીં કોઈ આર્ટિકલ નહીં આવે ધ આવશે નહીં આ યાદ રાખજો ટેલિવિઝનની આગળ ધ આવશે નહીં પણ જ્યારે ટેલિવિઝનનો બીજા અર્થમાં આપણે ઉપયોગ કરીએ બીજા કોઈ વાક્યમાં જોવાના અર્થમાં નહીં ટેલિવિઝન શા માટે વાપરીએ આપણે જોવા માટે પણ એના સિવાય આ ઉલટું છે જુઓ રેડિયોમાં એના કામ માટે વાપરીએ તો ધ વાપરીએ જ્યારે ટીવીમાં એના કામ માટે વાપરીએ તો ધ વાપરતા નથી જેમ કે બટ વી સોલ્ડ ધ ટેલિવિઝન સોલ્ડ અહીંયા ઉલટું છે આનું બોટ એટલે ખરીદ્યું સોલ્ડ એટલે વેચી નાખ્યું વેચી દીધું વેચ્યું વેચી દીધું બરોબર છે તો જોયું મિત્રો તમે કે અહીંયા રેડિયો શાના માટે વપરાય છે લિસન માટે સાંભળવા માટે તો ધ વાપરવાનો ટીવી શાના માટે વપરાય છે જોવા માટે તો ધ નહીં વાપરવાનો ઉલટું છે બંનેમાં બરોબર ધ્યાન રાખજો તમે અહીંયા જુઓ ધ વપરાશે બરોબર અમે ટીવી વેચી દીધું ત્યારે ધ વપરાશે અ નહીં વપરાય પણ એમ કહું કે વી બોટ અહીંયા શું લખું સોલ્ડની જગ્યાએ બોટ લખું તો શું આવશે ધ ટેલિવિઝન આવશે કે અ ટેલિવિઝન આવશે અહીંયા વેચ્યું મતલબ કોઈ ફિક્સ ટેલિવિઝનની વાત છે અમારું ટીવી જે હતું એ વેચી દીધું એમ અમે અમારું ટીવી વેચી દીધું એવું કહેવા માટે ધવા આવે પણ નવું ટીવી ખરીદ્યું ત્યારે શું આવશે અ આવશે ટેલિવિઝન યાદ રાખજો બરોબર ધ્યાન રાખજો આ જ્યારે આપણે ખરીદવાની વાત કરીએ ત્યારે શું આવશે અ આવશે કારણ કે નવું છે ટીવી કોઈ ફિક્સ ટીવી ખબર નથી પછી આગળનો હવે મેઇન ઉપયોગ શરૂ થાય છે કે જ્યારે કોઈ એક વચન નામ આપણે એક વચન અને બહુવચન નામ છે શીખ્યા છીએ તો જ્યારે કોઈ એક વચન નામ એના સંપૂર્ણ વર્ગની મતલબ એક વચન જે નામ હોય છે જેમ કે હું વાત કરું છું વૃક્ષની
ट्री, तो ट्री શું છે? એકવચન નામ છે અને ટ્રીઝ બહુવચન નામ છે, તો ટ્રી છે એ એકવચન નામ તો છે પણ એ શું છે? જાતિવાચક નામ છે. આ જાતિવાચક એટલે કોમન નાઉન, સામાન્ય નામ, એની એક અલગથી વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે. તો જાતિવાચક નામ હોય મતલબ એ વસ્તુ ઘણી બધી હોય, જેમ કે વૃક્ષ છે, આખી દુનિયામાં કેટલા બધા છે? ઘણા બધા છે, કોઈ એક જ વસ્તુનું નામ વૃક્ષ નથી. તો જ્યારે આવી કોઈ એક વચન વસ્તુ છે એના સંપૂર્ણ વર્ગની લાક્ષણિકતા દર્શાવે તો આપણે વસ્તુની આગળ શું વાપરશું? ધ વાપરશું. ઉદાહરણથી સમજીએ, જેમ કે ધ કાવ. કાવ એટલે શું થશે? ગાય. તો અહીંયા એક વચન છે, જુઓ, કાઉઝ નથી. શું છે? કાવ છે. ઇઝ અ યુઝફુલ એનિમલ. ગાય છે એ ઉપયોગી પ્રાણી છે. તો અહીંયા કઈ ગાયની વાત કરીએ છીએ આપણે? કોઈ એક જ ગાયની વાત કરીએ છીએ? ગાય ઉપયોગી પ્રાણી છે, આપણને બધાને ખબર છે, બરોબર. એના ખાતરનો ઉપયોગ થાય છે, ઘણા લોકો ગૌમૂત્રનો ઉપયોગ કરે છે, પછી એના એ દૂધ પણ આપે છે આપણને, આપણે ખેતરમાં એને ઉપયોગ કરીએ છીએ. તો ગાય ઉપયોગી પ્રાણી છે. અહીંયા એક જ ગાયની વાત છે, તો કોઈ પણ આખી દુનિયામાં જે એક જ ગાય છે એની વાત છે? અહીંયા લખ્યું છે એક જ ગાય, બરોબર. ધ કાવ એટલે કે ગાય, પણ ના, આ ધનો ઉપયોગ છે. આવા કિસ્સામાં જ્યારે કોઈ એક વચન વસ્તુની આગળ ધ આપેલું હોય ત્યારે એનો મતલબ થાય છે બધી જ ગાય. ત્યારે એનો મતલબ શું થાય છે? બધી જ ગાય, આખી દુનિયામાં જેટલી પણ ગાય છે એ બધાનો ગુણ દર્શાવે છે આ વાક્ય. તો આવી રીતે જ્યારે આપણે કોઈ એક વસ્તુ દ્વારા એની બધી જ લાક્ષણિક, એની આખા વર્ગની બધી જ લાક્ષણિકતા દર્શાવી હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ? ધ વાપરીએ છીએ. મિત્રો, ખબર પડી? ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ, મતલબ ગાય એક ઉપયોગી પ્રાણી છે, મતલબ કોઈ એક ગાય નહીં, બધી જ ગાય. તો આવું આપણે બીજા વાક્યમાં પણ જોયું, એના પહેલા આ જોઈ લઈએ. અહીંયા જુઓ મિત્રો, આ જ વાક્યને આ રીતે પણ લખી શકાય, એક વચનની જગ્યાએ બહુવચન. તો ધ આવશે નહીં, કાઉઝ આર યુઝફુલ એનિમલ્સ. આ એક વચન હતું, બહુવચન થઈ ગયું, ઈજનું આર થઈ ગયું, અને અયુઝફુલ એનિમલની જગ્યાએ યુઝફુલ એનિમલ્સ, આ પણ બહુવચન થઈ ગયું. ગાય ઉપયોગી પ્રાણી છે, અહીંયા પણ એનો મતલબ તો એ જ થશે, ગાયો ઉપયોગી પ્રાણીઓ છે એમ થશે નહીં. પણ લોકો સ્પોકનમાં વાપરે છે. આ ક્યાં વાપરે છે? સ્પોકનમાં, એટલે કે બોલવામાં આવું વપરાય છે, બહુવચન વાળું વપરાય છે. જ્યારે લખાણમાં, લખવાની વાત આવે, કોઈ નિબંધ લખવાનો હોય કે કોઈ ફોર્મલ રાઇટિંગ લખવાનું હોય ત્યારે આપણે આ ધ વાળો નિયમ વાપરશું. બીજું ઉદાહરણ જોઈએ. ધ ટાઈગર કેન સ્વિમ. કેન સ્વિમ એટલે તરી શકે છે, સ્વિમ એટલે તરવું, બરોબર. હવે અહીંયા વાત કોની છે? ધ ટાઈગર. તો અહીંયા ટાઈગર તો એક વચન છે, જુઓ, એક વચન એટલે એક વસ્તુ, આપણે શીખ્યા છીએ. તો ટાઈગર તરી શકે છે, વાઘ તરી શકે છે. તો શું અહીંયા કોઈ એક જ વાઘની વાત થાય છે? ના, જેટલા પણ વાઘ છે બધાની, મતલબ આખી વાઘ પ્રજાતિની વાત કરવા માટે આપણે એક વચન નામની આગળ શું વાપરશું? ધ વાપરશું. ધ ટાઈગર કેન સ્વિમ, મતલબ વાઘ તરી શકે છે, મતલબ આખી જાતિના જેટલા પણ વાઘ છે એ બધા જ વાઘની વાત કરીએ છીએ. તો મિત્રો, આ ધનો એક ઉપયોગ છે જ્યાં આપણે ધ વાપરીએ છીએ. ત્રીજું ઉદાહરણ પણ જોઈ લઈએ. ધ મેંગો કેરી. તો તમને હવે ખબર પડી જ ગઈ હશે, અહીંયા કોઈ એક કેરીની વાત નથી કરતા, પણ દુનિયામાં જેટલી પણ કેરી છે બધી જ કેરીઓનો ગુણ દર્શાવવા માટે આપણે ધ મેંગો વાપરો. ઇઝ ધ સ્વીટેસ્ટ ફ્રૂટ. અહીંયા જુઓ, સુપરલેટિવ ડિગ્રી છે, ESTE આવ્યું છે. તો જ્યારે સુપરલેટિવ ડિગ્રી આવે ત્યારે પણ આપણે શું વાપરીએ છીએ? ધ વાપરીએ છીએ. વિશેષણનું ત્રીજું રૂપ, જેમાં પાછળ શું આવે શબ્દમાં? ESTE આવે. જેમ કે બેસ્ટ છે, સ્વીટેસ્ટ છે, ક્લેવરેસ્ટ છે, ટોલેસ્ટ છે, હાઈએસ્ટ છે, આવા શબ્દો આવે તો એની આગળ પણ શું વાપરીએ? ધ વાપરીએ. પણ અહીંયા આપણે ચર્ચા શેની કરીએ છીએ? કે જો કોઈ વસ્તુ છે આખો ગુંબ, આખી જાતિનો ગુણ દર્શાવે તો આપણે શું વાપરીએ છીએ? ધ. ધ મેંગો ઇઝ ધ સ્વીટેસ્ટ ફ્રૂટ. તો મેંગો છે, કેરી છે, સૌથી સ્વીટેસ્ટ એટલે કે સૌથી સ્વીટ, સૌથી ટેસ્ટી ફળ છે, બરોબર છે, સ્વાદિષ્ટ. સ્વીટેસ્ટ એટલે સ્વાદિષ્ટ. તો કેરી એટલે કોઈ એક કેરીની વાત થતી નથી. અહીંયા એક વચન છે એનો મતલબ એક કેરી થાય, પણ અહીંયા ધ છે એનો મતલબ આખી બધી કેરીઓની વાત થાય છે. પછી આગળનો ઉપયોગ છે વિશ્વમાં. આ ઉપયોગ તો આપણે શીખીએ છીએ સ્કૂલમાં જ. વિશ્વમાં એક અને માત્ર એક એવી અનન્ય વસ્તુઓના નામની આગળ, મતલબ આખી દુનિયામાં અમુક વસ્તુ એવી છે જેની બીજી કોઈ કોપી નથી, મતલબ એ વસ્તુ એક જ છે. આપણે એનું નામ લઈએ એટલે તરત મનમાં એ જ વસ્તુ સમજાય, બીજી કોઈ નહીં. જેમ કે સૂર્ય. આખી દુનિયામાં સૂર્ય કેટલા છે? એક જ છે. આપણે જ્યારે સૂર્યની વાત કરીએ ત્યારે બધાના મનમાં ફિક્સ જ હોય છે, ખબર જ હોય છે કે
કયો સૂર્ય એમાં એમ ના પૂછવું પડે કયા સૂર્યની વાત કરે છે પૂર્વમાં ઉગે કે પશ્ચિમમાં ઉગે કે ઉત્તરમાં એવા કોઈ સૂર્ય નથી સૂર્ય એક જ છે બરોબર તો આવા આવી વસ્તુઓ કે જે ફક્ત એક જ છે આખી દુનિયામાં અનન્ય છે એના જેવી બીજી કોઈ વસ્તુ નથી એની કોઈ જોડ નથી તો એવી વસ્તુઓ માટે અંગ્રેજીમાં એની આગળ શું લખાય છે ધ લખાય છે જેમ કે જુઓ ધ સન વોઝ ગોઈંગ ડાઉન તો અહીંયા સન છે સૂર્ય છે એ એક જ છે એટલા માટે આપણે આગળ શું લખશું ધ સન લખશું વોઝ ગોઈંગ ડાઉન એટલે નીચે જઈ રહ્યો હતો મતલબ આથમી રહ્યો હતો બીજું વાક્ય જોઈએ ધ મૂન ઇઝ ધ સેટેલાઇટ ઓફ ધી અર્થ તો મૂન એટલે ચંદ્ર એ પણ એક જ છે તો એના માટે આપણે શું વાપરશું ધ અને એ જ વાક્યમાં બીજું શું છે ધ અર્થ પૃથ્વી પણ એક જ છે તો પણ શું વાપરશું અર્થ એટલે પૃથ્વી એ પણ એક જ છે તો એની આગળ શું વાપરશું ધ તો દુનિયામાં જે વસ્તુઓ એક જ હોય એક અને માત્ર એક એની આગળ આપણે ધ વાપરશું પછી છે ધ સ્કાય ઇઝ બ્લુ આકાશ નીલું છે વાદળી રંગનું છે ભૂરા રંગનું છે તો અહીંયા આકાશ પણ એક જ છે ચાર પાંચ આકાશ નથી આપણે ઉપર બહાર હવામાં ખુલ્લી હવામાં જઈએ ત્યારે આપણને જે ઉપર દેખાય છે આકાશ એમાં એમ ના કહેવાય પેલું એક આકાશ બીજું આકાશ ત્રીજું આકાશ એક જ છે તો ધ વાપરશું પછી યુનિવર્સ એટલે બ્રહ્માંડ બ્રહ્માંડ પણ એક જ છે બરોબર ધ યુનિવર્સ ઇઝ એન્ડલેસ બ્રહ્માંડ કેવું છે અનંત છે એન્ડલેસ એટલે પણ મિત્રો ધ્યાન રાખવા હેવન હેલ અને ગોડ સાથે સામાન્ય રીતે ધ શબ્દ વપરાતો નથી હવે આપણે 18માં નંબરનું જોઈએ જો હવે આગળનો ઉપયોગ જોઈએ જ્યારે અમુક નામ છે ઘણા બધા નામનું અહીંયા મેં લિસ્ટ કર્યું છે એ નામ જ્યારે એના સામાન્ય અર્થમાં વપરાય કોઈ ચોક્કસ લિમિટેડ અર્થમાં ના વપરાય ત્યારે આપણે એ બધા નામની આગળ ધ વાપરીએ છીએ જોઈએ ઉદાહરણ જેમ કે ધ વેધર એટલે હવામાન જ્યારે હવામાનની આપણે સામાન્ય અર્થમાં જનરલ અર્થમાં વાત કરતા હોઈએ ત્યારે વેધરની આગળ શું આવશે ધ આવશે પછી એવી રીતે છે ક્લાઇમેટ ક્લાઇમેટ એટલે પણ શું થશે જળવાયુ કહીએ છીએ આપણે એને ક્લાઇમેટ ચેન્જ થાય છે જળવાયુ એટલે પણ એક પ્રકારનું હવામાન આપણે કહેશું પછી એટમોસ્ફિયર તો વાતાવરણ થશે વાતાવરણની જ્યારે આપણે સંપૂર્ણ અર્થમાં ચર્ચા કરીએ ત્યારે ધ આવશે એન્વાયરમેન્ટ છે પર્યાવરણ આપણી આજુબાજુની જે કુદરતી બધી વસ્તુઓ છે એનાથી પર્યાવરણ બને છે સજીવોથી તો એ એન્વાયરમેન્ટની આગળ શું આવશે ધ આવશે એના જનરલ સેન્સમાં ધ વિન્ડ એટલે પવન પછી ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ એટલે જમીન જ્યારે એના જનરલ સેન્સમાં વાત થાય ત્યારે શું આવશે ધ આવશે ફ્યુચર એટલે ભવિષ્ય પછી પાસ્ટ ધ પબ્લિક પબ્લિકમાં મિત્રો જ્યારે આ પબ્લિક છે એ લોકોના અર્થમાં જનરલ અર્થમાં વપરાય કોઈ પર્ટિક્યુલર પબ્લિકની વાત ના કરતા હોય બધી પબ્લિકની વાત કરતા હોય કોઈ વસ્તુની વાત હોય ત્યારે આપણે સામાન્ય રીતે બધી પબ્લિકની વાત કરતા હોઈએ ત્યારે શું આવશે ધ આવશે એવી જ રીતે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી એટલે આ જે ટ્રાવેલિંગ કરીએ છીએ એનો જે આખો ઉદ્યોગ છે એની જનરલ અર્થમાં વાત કરીએ કોઈ ચોક્કસ ઇન્ડસ્ટ્રીની વાત ના કરીએ ત્યારે શું આવશે ધ આવશે પછી ઇન્ટરનેશનલ માર્કેટ એક જ છે આંતરરાષ્ટ્રીય બરોબર તો ધ આવશે ઉદાહરણ જોઈ લઈએ ધ એટમોસ્ફિયર હેઝ મેની લેયર્સ તો અહીંયા જ્યારે આપણે એટમોસ્ફિયર છે એની જનરલ સેન્સમાં વાત કરીએ છીએ જે વાતાવરણ છે એટમોસ્ફિયર હેઝ મેની લેયર્સ એટલે કે વાતાવરણમાં ઘણા સ્તર આવેલા છે એક પછી એક વાતાવરણમાં શું આવેલા છે વાયુઓના સ્તર તો અહીંયા આપણે બધા વાતાવરણની જેટલું પણ વાતાવરણ છે પૃથ્વી પર એ બધાની વાત કરીએ છીએ બરોબર કોઈ આટલા જ કે આટલું જ વાતાવરણ એની વાત નથી કરતા જેમ કે આપણે અમુક વાર કહીએ ને આજે તો વાતાવરણ ખરાબ છે તો આપણે કોઈ મતલબ અમુક એરિયા પૂરતા વાતાવરણની વાત કરતા હોઈએ ત્યારે કદાચ ધ ન લખીએ તો ચાલે પણ અહીંયા છે આપણે જનરલ અર્થમાં વાત કરીએ છીએ આગળનું વાક્ય છે વી સ્ટુડન્ટ પોલ્યુટ ધી એન્વાયરમેન્ટ આપણે શું ના કરવું જોઈએ સ્ટુડન્ટ એટલે ના કરવું જોઈએ પોલ્યુટ એટલે પ્રદૂષણ ના કરવું જોઈએ પ્રદૂષિત ના કરવું જોઈએ ધ એન્વાયરમેન્ટ એટલે આપણે આપણા પર્યાવરણને પ્રદૂષિત ના કરવું જોઈએ વાત તો સાચી છે કરવું જોઈએ ના કરવું જોઈએ તો અહીંયા એન્વાયરમેન્ટ છે એ જનરલ અર્થમાં વપરાયું છે બ્રોડ અર્થમાં વપરાયું છે બધા પર્યાવરણ મતલબ આખું જે પર્યાવરણ છે એની વાત છે બરોબર તો આપણે ત્યાં શું મૂકશું ધ મૂકશું પછી છે ધ વેધર ઇઝ ફાઇન હવામાન કેવું છે સરસ છે તો ત્યાં આપણે શું મૂકશું ધ મૂકશું પછી ધીસ ઇઝ વોટ ધ પબ્લિક વોન્ટ્સ પબ્લિકને આ જ જોઈ છે આનો મતલબ શું થાય આ જ એ જ છે જે પબ્લિક ઈચ્છે છે મતલબ પબ્લિકને આ જ વસ્તુ જોઈ છે તો અહીંયા બધી જ લોકોની વાત થાય છે કોઈ પર્ટિક્યુલર અમુક ટોળાની વાત નથી થતી તો પબ્લિકમાં બધા જ લોકો આવી ગયા પબ્લિકને આ જ જોઈ છે મતલબ બધાને આ જ જોઈ છે તો અહીંયા શું થશે ધ થશે બરોબર આગળનો ઉપયોગ છે કે જ્યારે આપણે કોઈ એકવચન નામ છે જાતિવાચક નામ છે એનો પહેલી જ વાર વાતમાં ઉલ્લેખ કરીએ કોઈ ચર્ચામાં પહેલી જ વાર વાર્તામાં કે કોઈ પણ જગ્યાએ
कोई पण नाम छे, कोई वस्तु छे, कोई स्थल छे, काई पण एनो पहली वार उल्लेख करिए त्यारे आपणे ए वस्तु फिक्स नथी होती के कई वस्तुनी वात करीए छे, एटला माटे आपणे अनिश्चित, अनिश्चित एटले निश्चित नथी एवुं एवो आर्टिकल वापरशुं, ए के एन। पण ए ज वस्तुनी आगळ आपणे वात लंबावीए, कोई वस्तुनी जे वात करी छे वस्तु विशे आपणे आगळ वधारे वाक्य बोलीए, वधारे कंईक बोलीए, तो ए वस्तु नक्की थई जाय छे के हाँ आपणे आनी ज वात करीए छीए, हवे पहेला जेनी वात करी ए ज वस्तुनी हवे वात करीए छीए, तो बीजा वाक्यथी ए वस्तु केवी थई जाय छे, निश्चित थई जाय छे, फिक्स थई जाय छे। तो एवा संजोगोमां आपणे निश्चित आर्टिकलनो उपयोग करशुं, पहली वार आपणे अनिश्चित आर्टिकलनो उपयोग जोईए, उदाहरण तो खबर पड़शे। जुओ पेलुं, यस्टरडे गई काले, आई सो अ स्ट्रेन्ज मैन, गई काले मैं एक विचित्र माणस जोयो, स्ट्रेन्ज एटले विचित्र। तो सौथी पहली ज वार हुं एक कोई व्यक्तिनी वात करूं छुं, कयो ए फिक्स नथी, एक विचित्र एम। तो अहींया शुं आवशे, अ आवशे, पण आगळ वात करूं, ध मैन वॉज वेरिंग टॉन क्लोथ्स, अहींया जुओ मित्रों मैं ध नो उपयोग कर्यो, कोनी आगळ, मैन माणसनी आगळ, कयो माणस, जेनी मैं आगळ चर्चा करी, जे आगळ वाक्यमां बोल्यो ए। तो बीजी वार के बीजी एना पछी गमे त्यारे आपणे ज्यारे बीजी वार आपणे चर्चा करीए ए व्यक्तिनी वस्तुनी त्यारे शुं आवशे, ए वस्तु निश्चित थई जाय छे, तो ध आवशे, ध मैन एटले ए माणस, ए माणस, कयो माणस, जेनी मैं वात करी पहेला, ए माणस, तो ध आवशे बीजी वार। वॉज वेरिंग टॉन क्लोथ्स, टॉन एटले फाटेला, टॉन एटले केवा थाय, फाटेला, बराबर, फाटेला कपड़ा पहेरेलो हतो ए माणस। पछी छे ध क्लोथ्स, क्लोथ्स एटले कपड़ा, वेर डर्टी टू, डर्टी एटले गंदा, वेर एटले हता, टू एटले पण, क्लोथ्स एटले कपड़ा। तो अहीं ध केम वापर्युं, कारण के मैं पहली वार क्लोथ्स नी वात करी बराबर, त्यारे मैं एनी आगळ कोई आर्टिकल लगाव्यो नथी, ए फिक्स नथी। पछी बीजी वार ज्यारे आपणे वात करीए त्यारे शुं लगावशुं, ध लगावशुं, बीजी वार ज्यारे कोई वस्तुनुं नाम आवे त्यारे ध लगावशुं। उदाहरण जोईए आगळ, एक वन्स अपोन अ टाइम, आ एक फ्रेज छे ये तमारे साथे याद राखी लेवानुं, वन्स अपोन अ टाइम, एक वार एवुं कहेवा माटे शुं वपराय छे, वन्स अपोन अ टाइम, एक मूवी पण छे ने वन्स अपोन अ टाइम नामनुं। धेर लिव्ड अ किंग, एक राजा हतो, एक वार एक राजा हतो, वार्तानी शरूआत मोटा भागे राजावाळा वार्तानी शरूआत आवी ज रीते थाय छे, धेर लिव्ड अ किंग, एक राजा हतो। जुओ अहींया किंग छे एक हतो एम कहेवा माटे, कोई एक किंग हतो एवुं कहेवा माटे अ वापर्यो छे, फिक्स नथी। हवे आपणे राजानी वात करी, हवे ए ज राजानी वात करवी छे, फिक्स छे राजा, तो शुं वापरशुं आपणे, ध किंग, समझ पड़ी, पहली वार ज्यारे वापरीए त्यारे अ पछी ध वापरीए। ध किंग वॉज वेरी काइंड, ए राजा ખૂબ જ દયાળુ હતો, કાઇન્ડ એટલે કેવું, દયાળુ, બરાબર। તો અહીંયા આનો મતલબ તમે સામાન્ય રીતે આવું કરી શકો, એ, એ એટલે કોણ, પહેલો જેની વાત કરીએ, રાજા। વન ડે હી મેટ, એક દિવસ તે મળ્યો, કોને, એન ઓલ્ડ મેન, એક વૃદ્ધ માણસને। અહીંયા આપણી વાર્તામાં માણસ પહેલી જ વાર આવે છે કોઈ, એટલે આપણે શું કહેશું, એન લખશું, આ વાર્તા અલગ છે, હું અહીંથી અલગ નવો ટોપિક છે, નવું ઉદાહરણ છે, એન, કોઈ એક વૃદ્ધ માણસને મળ્યો, તો અહીંયા ઓલ્ડ છે એટલે શું વાપરશું આપણે, ઓથી શરૂ થાય તો એન। હવે ફરીથી એ ઓલ્ડ માણસની વાત કરીએ છીએ જે પહેલી વાર થઈ જઈ છે એ જ વાત, તો આપણે શું વાપરશું, ધ વાપરશું, ધ ઓલ્ડ મેન એટલે એ વૃદ્ધ માણસ, એ વૃદ્ધ માણસ કેવો હતો, વોઝ વેરી પુઅર, ખૂબ જ ગરીબ હતો, બરાબર। નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, માય ફ્રેન્ડ ટુક અ પીસ ઓફ કેક એન્ડ એન એપલ, મારા મિત્રએ એક કેકનો ટુકડો અને એક સફરજન લીધું। તો પહેલી જ વાર વાત કરીએ ત્યારે આપણે શું કરશું, એ મૂકશું અને એન મૂકશું, બરાબર, એન એપલ, એક સફરજન લીધું। બીજી વાર, બટ ઓનલી ધ એપલ વોઝ ઇટન, અહીંયા એપલની આગળ શું આવશે, ધ, કેમ, ધ છે એ નિશ્ચિત આર્ટિકલ છે, કેટલા માટે નિશ્ચિત છે, કારણ કે તે એના પછીની વસ્તુને નિશ્ચિત કરે છે, ફિક્સ છે, એપલ છે, નક્કી જ છે, કયું એપલ, જે મેં અમારા મિત્રએ લીધું એ જ એપલની વાત થાય છે, બીજી વાર એ જ વસ્તુની વાત થાય ત્યારે આપણે ધ મૂકશું, ધ એપલ વોઝ ઇટન, પણ ફક્ત સફરજન જ ખવાયું। હજી બે ત્રણ મુદ્દા છે આપણે જોઈ લઈએ। આગળનો ઉપયોગ છે કે જ્યારે વાતના સંદર્ભ પરથી, જ્યારે આપણે વાતો કરી રહ્યા હોઈએ, બોલી રહ્યા હોઈએ, ત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એના સંદર્ભ પરથી જ આપણને ખબર પડે કે શેની વાત થઈ રહી છે। આવા અર્થમાં વસ્તુ છે એ ફિક્સ થઈ જતી હોય છે બોલ્યા વગર જ, તો ત્યારે આપણે ધ વાપરીએ છીએ। જો ઉદાહરણ, વી હેડ અ ગુડ ટાઈમ ઓન હોલિડે,
मतलब कि अमे वेकेशन में सारो समय पसार करियो. द होटल वॉज कम्फर्टेबल, द बीच वॉज ओनली 10 मिनिट्स अवे. तो जो मित्रों अहीं होटल જ્યારે આ વેકેશન પર ગયા લોકો ત્યારે એમણે પહેલેથી જ કંઈ ફિક્સ હશે, વાતો કરેલી હશે કે અમે હોટેલમાં રોકાવાના છીએ અથવા તો અમે હોટેલમાં રોકાયા હતા. જો ધ હોટેલ કહે છે મતલબ એ આ લોકો એવું કહેવા માંગે છે બોલવાવાળા કે જે અમે હોટેલમાં રોકાયા હતા એ હોટેલ. તો અહીંયા ફિક્સ જ છે હોટેલ, સંદર્ભ પરથી જ આપણને ખબર પડે છે એ ફરવા ગયા છે અને કોઈ હોટેલમાં રોકાયા છે. ધ હોટેલ વોઝ કમ્ફર્ટેબલ, સામેવાળો વ્યક્તિ એને ખબર ના હોય તો પૂછી શકે છે વિચ હોટેલ, એમ પૂછી શકે છે. એના મનમાં ફિક્સ નથી પણ આને ખબર છે. તો હોટેલ વોઝ કમ્ફર્ટેબલ, આરામદાયક હતી હોટેલ. ધ બીચ વોઝ ઓનલી 10 મિનિટ્સ હવે. તો અહીંયા વાત પરથી ખબર પડે છે કે એમણે જે હોટેલમાં રોકાયા હતા ત્યાંનો જે દરિયા કિનારો છે, બીચ એટલે દરિયા કિનારો બરાબર છે, કેટલો હતો? ફક્ત 10 મિનિટ દૂર હતો. તો એમણે જો રોકાયા હતા એ દરિયા કિનારો, ત્યાંથી નજીક હતો એ દરિયા કિનારો. તો એટલા માટે અહીંયા નિશ્ચિત છે ધ આવશે. પછી છે જ્યારે નામની પાછળ જે પણ કોઈ નામ છે એની પાછળ શું આવે? ફ્રેઝ આવે. ફ્રેઝ એટલે શબ્દ સમૂહ. એ શબ્દ સમૂહ નામની સાથે કનેક્ટ હોય, એ જે નામ આપેલું હોય એને કંઈક દર્શાવતો હોય. અથવા ક્લોઝ, ક્લોઝ એટલે એક નાનું વાક્ય, ઉપવાક્ય બરાબર છે. એટલે કે શબ્દ સમૂહ કે ફ્રેઝ આવે અને તે નામ નિશ્ચિત કરે છે, એટલા માટે નામની આગળ શું વાપરશું? ધ. જુઓ ઉદાહરણ, લુક એટ ધ ઓઇલ ઓન યોર શર્ટ. મિત્રો અહીંયા સમજો, લુક એટ એટલે જુઓ, જુઓ. ધ ઓઇલ, અહીંયા ઓઇલ છે નામ છે, એની આગળ ધ કેમ આવ્યું? કારણ કે આ જે ઓઇલ છે એ ફિક્સ છે, નિશ્ચિત છે. કયું ઓઇલ? ઓન યોર શર્ટ, તમારા શર્ટ ઉપર જે ઓઇલ છે એ ઓઇલ ફિક્સ જ છે, એટલા માટે ધ વાપરો. તો આ ફ્રેઝ કહેવાય બરાબર, જે નક્કી કરે છે કયા ઓઇલની વાત થાય છે, તમારા શર્ટ પરનું ઓઇલ. બીજું છે, ધ એપલ યુ ગેવ મી વેર નાઇસ. યુ ગેવ મી, અહીંયા આટલું જે વાક્ય છે, આખું વાક્ય નહીં, આટલું જે વાક્ય છે, યુ ગેવ મી, તમે આપેલા. ધ એપલ યુ ગેવ મી, તમે જે મને સફરજન આપેલા, એ સફરજન, મતલબ ખબર પડી ગઈ સફરજન કયા સફરજનની વાત થાય છે, તમે જે સફરજન આપેલા એ સફરજન ફિક્સ છે, એટલા માટે આપણે સફરજન ફિક્સ નિશ્ચિત હોવાથી આપણે નિશ્ચિત કરી દેશું એને ધ મૂકીને. વેર નાઇસ, સારા હતા બરાબર, આગળનો ઉપયોગ છે. પણ હંમેશા આવું નથી થતું કે કોઈ શબ્દની પાછળ શું આવે? ફ્રેઝ આવે કે આવે એટલે ફિક્સ જ હોય. જેમ કે જુઓ, ડોન્ટ ટ્રસ્ટ પીપલ હુ નેવર સ્માઇલ, જે ક્યારે હસતા નથી. હુ એટલે કે જે, નેવર સ્માઇલ, ક્યારે હસતા નથી બરાબર, સ્માઇલ નથી કરતા. ડોન્ટ ટ્રસ્ટ પીપલ, એવા લોકોનો વિશ્વાસ ના કરો બરાબર. તો અહીંયા જનરલ અર્થમાં વપરાયું છે. પીપલ કેવા અર્થમાં વપરાયું છે? જનરલ, કોઈ ફિક્સ પીપલની વાત નથી. તો અહીંયા ધ લખશું નહીં આપણે. અને આજનો છેલ્લો ઉપયોગ છે ઓફ ફ્રેઝ. આ મોટા ભાગે ક્યાંય નથી આપેલું હતું. જ્યારે ઓફ ફ્રેઝ આવે મતલબ શું? કે ઓફવાળા શબ્દો આવે તો એ શબ્દોની આગળ શું મૂકશું? આપણે ધ મૂકશું. જુઓ, ધ મીનિંગ ઓફ ન્યૂ વર્ડ્સ, નવા શબ્દોનો. તો અહીંયા જુઓ મિત્રો, આ જે શબ્દ છે આટલો, ઓફ ન્યૂ વર્ડ્સ, મીનિંગ એટલે અર્થ. પણ અહીંયા ધ કેમ લખ્યું? કારણ કે જે અર્થની વાત કરીએ છીએ એ અર્થ ફિક્સ છે. કયા અર્થની વાત કરીએ છીએ? તો નવા શબ્દોનો અર્થ, અર્થ છે એ એક સામાન્ય અર્થમાં વાપરી શકાય, પણ અહીંયા અર્થ છે એ નવા શબ્દોના અર્થની વાત છે, એટલે આપણે શું વાપરશું? ધ. તો આવી રીતે જ્યાં જ્યાં ઓફ આવે છે ત્યાં આપણે જનરલ અર્થમાં શું વાપરશું? આગળના શબ્દની આગળ ધ. સાઉન્ડ એટલે અવાજ. જનરલ અર્થમાં સાઉન્ડ વપરાય તો કદાચ ધ ના વાપરીએ, પણ અહીંયા જુઓ કયા સાઉન્ડની વાત થાય છે, ફિક્સ જ છે. ઓફ ગન ફાયર એટલે બંદૂકનો અવાજ. ગન, બંદૂક આપણે ફોડીએ જ્યારે, ગોળી છોડીએ ત્યારે જે અવાજ આવે એ અવાજની વાત થાય છે બરાબર, એટલે ધ વાપર્યું છે. એવી જ રીતે બીજી વાર જ્યારે અહીંયા ઓફ આવ્યું છે. ધ પોપ્યુલેશન, પોપ્યુલેશન એટલે વસ્તી. ઓફ ધ કન્ટ્રી, અહીંયા કન્ટ્રી છે એ ફિક્સ છે. કેમ? જ્યારે વ્યક્તિ સામાન્ય રીતે દેશમાં યાર બરોબર છે, આમ છે તેમ છે, જ્યારે દેશની વાત કરે ત્યારે કયા દેશની વાત કરે છે? એ જે પોતે દેશમાં રહી રહ્યો છે એ જ દેશની વાત કરે છે, એટલા માટે દેશ પણ ફિક્સ છે, એટલે ધ વાપર્યું. અને ઓફ ધ કન્ટ્રી એટલે દેશની. અહીંયા પોપ્યુલેશનની વાત થાય છે વસ્તીની, પણ કઈ પોપ્યુલેશન? ફિક્સ છે કે દેશની પોપ્યુલેશન બરોબર. તો ફિક્સ હોય જ્યારે, નિશ્ચિત હોય ત્યારે આપણે નિશ્ચિત આર્ટિકલ ધ વાપરશું. પછી છે ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. હિસ્ટ્રી એટલે
इतिहास तो ये पण फिक्स ज छे। कई कया इतिहास नी वात करीए छे आपणे? इंडिया नो, ऑफ इंडिया। तो अहींया हिस्ट्री केवी छे? फिक्स छे, निश्चित छे, एटला माटे ध वापरछु। बराबर मित्रो, हवे आगळ जोईए। सामान्य रीते आ जे शब्दो छे ने ए तमारे याद राखी लेवाना एम ना एम, कारण के एमां ध आवे छे। इन ध मिडल ऑफ, आ वस्तु छे तमारे वातचीतमां खूब ज उपयोगी थशे आ शब्दो, कारण के आ शब्दो सामान्य रीते स्पेलिंगमां बुकमां एमां आपेला होता नथी। इन ध मिडल ऑफ तमारे क्यारेक केवुं छे के वच्चे, जेम के वच्चे ना बोलतो इन ध मिडल ऑफ, हूँ अध वच्चे ऊभो थई गयो, इन ध मिडल ऑफ। बराबर, तो इन ध मिडल ऑफ आ याद रखजो। तो अहींया ध आवे छे। बीजो एवो फ्रेज छे एट ध टॉप ऑफ, ना टोच उपर। एट ध टॉप ऑफ नो मतलब शुं थाय? नी टोच उपर। पची छे एट ध बॉटम ऑफ, ना तळिये। ज्यारे तमारे कोई वस्तुमां वात टूंकमां वात करती वखते तमारे केवुं छे के तळिये, तो शुं लखाय एना माटे? एट ध बॉटम ऑफ। फ्रॉम ध बॉटम ऑफ मतलब ऊंडाणमांथी, जेम के आपणे बोलीए छीए आई थैंक यू फ्रॉम ध बॉटम ऑफ माय हार्ट, मतलब हूँ तने खरेखर साचा दिलथी, फ्रॉम ध बॉटम ऑफ माय हार्ट एटले साचा दिलथी थैंक यू कहूँ छूँ। तो याद रखजो फ्रॉम ध बॉटम ऑफ। पची छे एट ध बेक ऑफ, नी पाछळ। एट ध बेक ऑफ एटले शुं थशे? नी पाछळ। एट ध एंड ऑफ, ना अंते। कोई वस्तुना अंते आपणे कहीए ने एना अंते अमे आम कर्युं, तो एट ध एंड ऑफ। एट ध एंड ऑफ ध पार्टी, पार्टीना एंडमां एम। अने एट ध बिगिनिंग ऑफ, नी शरूआतमां। एट ध बिगिनिंग ऑफ ध पार्टी, पार्टीनी शरूआतमां। मित्रो बराबर, तो आ जे उपयोग छे धनो ए तमने केवो लाग्यो वीडियो ए मने जरूरथी कॉमेंट बॉक्समां जणावजो। अने जो तमे मारी चेनल पर नवा होय तो सब्सक्राइब करवानुं, लाइक करवानुं अने शेर करवानुं भूलता नहीं। थैंक यू मित्रों।